સુરતમાં કડોદરા રોડ પર મેટ્રો ફ્લાયઓવરનો એક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો છે. સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફ્લાયઓવર ક્ષતિગ્રસ્ત. ચાલુ કામગીરી દરમિયાન જ ફ્લાયઓવરમાં તિરાડ પડી. મેટ્રો ફ્લાયઓવરમાં ખામીને કારણે રસ્તો બંધ કરી દેવાયો. છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ફ્લાયઓવરનું કામ. કરોડોના ખર્ચે બનાવેલો મેટ્રો ફ્લાયઓવર નમી જતા અનેક સવાલ ઉભા થયા. ઘટનાને લઈને તંત્રની સામે ઉઠ્યા અનેક સવાલ. શું ફ્લાયઓવર બાંધકામમાં મોટા પાયે થયો છે ભ્રષ્ટાચાર? મેટ્રોના ફ્લાયઓવર કે પછી લોકોના માથે જણુમતું મોત? આટલા મહત્વના પ્રોજેક્ટમાં આ હદે બેદરકારી કેમ? વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા અમિત રાજપૂત પાસેથી. અમિત, ફ્લાયઓવરનો એક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો છે, હજુ તો કામગીરી ચાલી રહી છે અને તે જ સમયે આ પ્રકારની ઘટના સામે આવી. આ સમગ્ર મામલો શું છે? તંત્રએ શું કાર્યવાહી કરી? જી ચોક્કસપણે ભાવિકા, આપને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી અહીં પર મેટ્રો બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ધીમી ગતિએ કામ ચાલુ રહ્યું છે, જેના કારણે પ્રજાને હાલાકી તો ભોગવવી જ પડે છે. પરંતુ જ્યારે આજે આ ઘટના બની, સીધા દ્રશ્યો જોશો કે આ એ જ પિલરની વચ્ચેનો સ્પેન છે જે નમી ગયો હતો અને ત્યાંના સરિયા પણ આપ જોઈ શકો છો કે અત્યારે સીધા એ સરિયા સ્પેનની અંદરના સરિયા દેખાઈ રહ્યા છે. તો આ પ્રકારની જ્યારે મેટ્રો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે, મોટા મોટા ટેન્ડરો તે લોકોના નામે પાસ કરવામાં આવી દેવામાં આવતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિ છે તે એક બહુ ભયાવહ પરિસ્થિતિ અહીં નિર્માણ પામી છે. ત્યારે આપણે સૌથી પહેલા જે ફાયરના અધિકારીઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જી સર, આપ જણાવજો કયા પ્રકારની આજે ઘટના હતી, સામે આવી હતી ને અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? મારું નામ ભૂપેન્દ્રસિંહ હરિસિરાજ, સબ ફાયર ઓફિસર, પૂના ફાયર સ્ટેશન, વરાછા ઝોન એ. અત્યારે હાલ ઓલરેડી અમે એક કોલમાં હતા ફાયરના, જે આપણે આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ હતી એના ચોથા ફ્લોર પર આગ લાગી હતી. એ ઘટનામાં અમે ત્યાં જ હતા. ત્યાંની ઘટના ચાલુ પરિસ્થિતિ હતી તે દરમિયાન અમારા ડિવિઝનલ ફાયર ઓફિસર શ્રી જે મોડ સાહેબ છે, જે લિંબાયત ઝોનના, તે ઉપર કોલ આવ્યો હતો કે ભરત કેન્સર જે હોસ્પિટલ છે એની સામે મેટ્રોનો જે પ્રોજેક્ટ ચાલે છે એનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે એવો મેસેજ મળ્યો હતો. તો તાત્કાલિક અમારા ડિવિઝનલ ઓફિસરશ્રી દ્વારા કંટ્રોલ અમારા ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કે આ રીતનો બ્રિજ ધરાશાયી થયો છે એવો કોઈ કોલ મળ્યો છે કે નથી મળ્યો. તો તપાસ કરતાં એવો કોઈ કોલ મળ્યો નહોતો. તો અમારા અધિકારીશ્રી જાણ દ્વારા ત્યારબાદ કંટ્રોલથી નજીકના ફાયર સ્ટેશન તેમજ આગની જગ્યા જે ઓલરેડી આગમાં હતા ત્યાંનું ફાયર ટેન્ડર અધિકારી સહિત આ ઘટના પર ના જગ્યા પર મોકલી દેવામાં આવેલું હતું. અને અહીંયા આવીને ઘટના પર કંટ્રોલને જાણ કરતાં અહીંયા કોઈ બ્રિજ ધરાશાયી થયો નહોતો તેમજ કોઈ જાણહાની થઈ નહોતી આપણે. અને તેમજ પ્રોજેક્ટ આપણે જે મેટ્રોના પ્રોજેક્ટ મેનેજર છે તેમજ એમના કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ છે, તેમના ફાયર આપણે સેફ્ટી ઓફિસર્સ છે, એમની સાથે વાતચીત હતા. આ ઘટના સદંતર એક વાગ્યાની છે. એક વાગ્યા દરમિયાન આ બ્રિજ જે વચ્ચે જે લોકો સ્પેન કે છે અને એ સ્પેન બ્રેક થયો હતો અને તદ્દન આજુબાજુમાં બધું બેરિકેડ કરી દેવામાં આવ્યું છે. અને આ જે બેરિકેડ કર્યા બાદ આ લોકો રાત્રિ દરમિયાન આ સ્પેનને ઉતારી લેશે, ત્યારબાદ આગળનું કામગીરી ચાલુ થશે અને તેમજ આ રોડ રાત્રિ દરમિયાન બંધ રહેશે. હાલ જે આ ખામી સર્જાઈ છે તે કયા કારણોસર સર્જાઈ છે, આપ કંઈક જણાવી શકશો? એના વિશે તો ફક્ત એ લોકો જ જણાવી શકશે, પ્રોજેક્ટ મેનેજર છે મેટ્રોના અને એમના એન્જિનિયર છે એ લોકો છે. જે ચોક્કસપણે જે મેટ્રોના એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટર છે, તે જ આ વિશે માહિતી આપી શકે. પરંતુ જે આ ઘટના સામે આવી છે, અહીં જે વિરોધ પક્ષ હતા તે તમામ લોકો અહીં હાજર થઈ ચૂક્યા છે. રહી વાત મેયરની, દક્ષેશ માવાણી ગુજરાત ફર્સ્ટનો ફોન નથી ઉપાડી રહ્યા. જ્યારે આવી ઘટના બની છે, લોકોની વચ્ચે આવવાનું હોય ત્યારે મેયર પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે અને ફોન નથી ઉપાડી રહ્યા. બીજી વાત કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસના કામોનું વાત કરતી હોય છે ત્યારે જ્યારે આવી ઘટના સામે આવી છે તો ક્યાંક ને ક્યાંક વિકાસના કામો પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અત્યારે જે હાલ અગાઉ આપણે વાતચીત કરી, જે શહેરીજનો હતા, જે તમામ લોકો હતા, તેમની સાથે જ્યારે વાતચીત થઈ તો ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિ છે તે બહુ ભયાવહ પરિસ્થિતિ સામે આવી છે. કારણ કે ચાલુ કામગીરી દરમિયાન જો મેટ્રોમાં આવી ક્ષતિ સર્જાતી હોય અને મેટ્રો જ્યારે શરૂ થઈ ગયું હોત અને આવી ક્ષતિ સર્જાતે તો કેટલાયના જીવ ગયા હોત આમાં. જી ભાવિકા, બિલકુલ અમે ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. મેટ્રોના બ્રિજની કામગીરી દરમિયાન જ તિરાડ પડી હોવાની આ ઘટના સામે આવી. આજે ગુજરાતની અંદર ઘણા બનાવો બની રહ્યા છે, બ્રિજો પડી રહ્યા છે, બ્રિજોની અંદર મોટા મોટા ખાડા પડી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે. હમણાં ઉધના બ્રિજ ઉપર સળિયા દેખાઈ રહ્યા હતા. હમણાં વેડવરિયા બ્રિજની અંદર
ઓલું થયેલું હતું બરાબર. અને આ નવો બ્રિજ બની રહ્યો છે, આ જો આખું ત્રાંસુ બ્રિજ આખો ખસી ગયેલો, વચ્ચે જગ્યા થઈ ગઈ છે, આ કોઈ જાનહાનિ થાય તો આની જવાબદારી કોણ? શાસક પક્ષ ફક્ત 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 અને ફક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે. શાસક પક્ષ ફક્ત અને ફક્ત કે કઈ રીતના ખોટું કામ કરાવવું એ જ કામ કરી રહી છે. તો લોકોના મૃત્યુ થાત, આપણે અત્યારે ઘણી જગ્યાએ અવારનવાર ઘટનાઓ બની છે, લોકોના મૃત્યુ થાય છે. હમણાં પ્રિમોન્સુન ની કામગીરી નામે ઘણા પૈસા વેડફા છે, પ્રિમોન્સુન ની કામગીરી થઈ નથી. તાપી ઓલી ખાડી પુરાયું, પુણા સારોલી રોડ પર બ્રિજ, આપણે જે મેટ્રો બ્રિજ હતું તે કઈક આપણે નમી ગયું છે, તેમાં આપ સાહેબ હજી કઈ આયા નથી? આક્રોશ દેખાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા ઉપર. સુરત મહાનગરપાલિકા અમિતભાઈ નથી બનાવતા, સમજ્યા? પણ એકચ્યુઅલી આપ મેયર સાહેબ આપે તો હાજર રહેવું જોઈતું હતું, કારણ કે અહીંયા લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરીને જેમને જણાવ્યું કે હું જોઈ લઉં, એસએમસી ના દાયરામાં નથી આવતું, તો આવી જગ્યા પર એસએમસી ના ફાયર બ્રિગેડ ના જવાનો શું કરી રહ્યા છે ત્યારે એસએમસી ના દાયરામાં નથી આવતું, એસએમસી ના કોઈ પણ લોકો અહીં હાજર નથી, લોકોને આને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવિકા, ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર સાથે મેયર સ્વીતે ફક્ત ને ફક્ત ગોળગોળ વાતો કરી રહ્યા છે. જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના સામે આવતી હોય ત્યારે એકબીજાના માથે નાખવું તે જ આમની રીતિનીતિ રહી હોય છે. જ્યારે પણ એકબીજાને ખો આપવી એ એક અધિકારીઓ માટે સામાન્ય બાબત બની ચૂકી છે. રિપોર્ટરે જ્યારે મેયર સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે એસએમસી ના દારિયામાં આ પ્રકારની કોઈ કામગીરી નથી આવતી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે દુર્ઘટના કોઈ સર્જાઈ હોત ત્યારબાદ શું પગલાં લેત? મેટ્રોનો ફ્લાયઓવરની કામગીરી ચાલી જ રહી છે અને તે દરમિયાન આ પ્રકારની ઘટના, તેમાં તિરાડો પડી જવી, એટલે પ્રોજેક્ટને લઈને પણ સવાલ. ચાલુ મેટ્રોના કામગીરી દરમિયાન આ બ્રિજ નમવાની ઘટના સામે આવી છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. મેટ્રોની કામગીરી ચાલુ દરમિયાન જ આ ઘટના સામે આવી છે. જ્યારે બ્રિજ જોઈ શકો છો કે ચાલુ બ્રિજ જ્યારે કામગીરી ચાલુ હતી ને તે સમય દરમિયાન જો આ ઘટના બની છે, જો બ્રિજ શરૂ થઈ ગયું હોત તો કેટલાય લોકોની જાનહાનિ થશે આ દ્રશ્ય પરથી સીધા લાગી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ દ્રશ્ય જે સર્જાયા છે તે ભ્રષ્ટાચારનો ખોલતો પુરાવો છે કે કેટલી હદે ભ્રષ્ટાચાર થયું હશે આ બ્રિજ બનાવવામાં ને કેવા પ્રકારની જે મટીરીયલ છે તે યુઝ કરવામાં આવ્યું હશે. તો આપણી સાથે અહીં જે પોલીસ અધિકારી હાજર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની માહિતી મળી અને કઈ રીતે અહીં જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સીધા દ્રશ્યો જોશો કે કઈ રીતે જે બ્રિજ નમવાની ઘટના જે સામે આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે તંત્રનું જે છે તે પોલ ખુલ્લું પડી ગયું છે. બીજી તરફ આપણે વાત કરવામાં આવે તો જે આ પ્રકારની ઘટના સામે આવી છે, આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારમાં ભગદડ મચી જવા પામી છે. જે આપણા જે અહીં અધિકારી છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આપ જણાવજો કયા પ્રકારની ઘટના હતી. સાહેબ, કયા પ્રકારની ઘટના હતી ને આપને કઈ રીતે ખબર પડી? અમને મેટ્રો દ્વારા એવો મેસેજ આપવામાં આવેલો છે કે ભાઈ આ મેટ્રોનો જે કામ ચાલુ છે તેમાં આરસીસીમાં ગડરમાં તિરાડ પડેલી છે, તો તેને પગલે તાત્કાલિક સારોલી અને પૂણા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ સાથે અમે લોકો અહીંયા પહોંચી ગયા અને આ ઘટનાને કેવી રીતે નિવારી શકાય અને આમ કેટલાય આમાં જાનહાનિ ન થાય તેના માટે જે કાંઈ તકેદારી રાખી શકાય તેના માટે અમારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત અમારી કામગીરી ચાલુ છે. સર, કયા રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, લોકોને ભારે હાલાકીનો સામનો કર્યો, રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ખરો? હા, અત્યારે હાલમાં લેન્ડમાર્કથી કડોદરા હાઈવે તરફ જતાં કોઈ પણ પ્રકારના વાહનો અહીં ના આવે અને વાહનો જો આવશે તો તેને આ પ્રકારની કે અસરથી તેને હાનિ ના પહોંચે તેના માટે ટ્રાફિકનો ડાયવર્ઝન કરવામાં આવેલો છે. અને સુરતવાસીઓને એક વિનંતી કરીએ છીએ કે તમે જો કડોદરા હાઈવેનો આજ ઉપયોગ કરવાનો હોય તો આજના દિવસ પૂરતો તમે ઉપયોગ ટાળશો અને બીજો કોઈ અન્ય રૂટનો ઉપયોગ કરશો, કારણ કે એનાથી તમારાને તમારા પરિવારને સુરક્ષિત તમે રાખી શકો છો. જો ચોક્કસપણે જે પીઆઈ હતા, અધિકારી હતા, તે અહીં હાજર હતા અને તેમને જે રીતે માહિતી આપી કે મેટ્રો ઓફિસર દ્વારા
અમને આ જાણકારી આપવામાં આવી હતી કે બ્રિજના ચાલુ કામગીરી દરમિયાન આ રીતે બ્રિજ નમી ગયો હતો અને ત્યારબાદ અહીં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. તો બીજી તરફ વાત કરીએ તો ફાયર વિભાગ પણ આપ જોઈ શકો છો કે ફાયર વિભાગના પણ અહીં દોડતું થઈ ગયું છે. તાત્કાલિક ધોરણે જે ફાયર વિભાગના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચવા માંડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આજે બ્રિજ નમવાની ઘટના સામે આવી છે તે અનુસંધાને હાલ વાત કરવામાં આવે. તો ભ્રષ્ટાચારીઓનો પોલ અત્યારે હાલ આ બ્રિજ ખોલી રહી છે કે કયા પ્રકારની કામગીરી જે છે તે આ બ્રિજમાં ઉપયોગ કરવામાં આવી છે, કયા પ્રકારનું મટીરિયલ જે છે તે યુઝ કરવામાં આવ્યું છે ને જેના કારણે હાલ જે પ્રજા છે તેના પૈસો ક્યાંક ને ક્યાંક વેડફાયો છે અને બ્રિજની જે આ કામગીરી છે મેટ્રો બ્રિજની તેમાં આ જ્યારે બ્રિજ નમી ગયું છે તો ભ્રષ્ટાચારનો આ ખોલતો પુરાવો સીધો આપ દ્રશ્યો જોઈ શકો છો. કેમેરામેન અક્ષય વાઢેર સાથે હું મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.